તો આજે બનાસકાંઠામાં તોલ માપ વિભાગે કાર્યવાહી હાથ ધરી ડીઝલ પંપને સીલ કર્યો છે. બાપરના મીઠા ગામે ડીઝલ વેચતા પંપને સીલ કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી પરમિશન વગર અહીંયા ડીઝલ વેચાતો હોવાની ફરિયાદ ઉઠી હતી, જ્યારે આજે અચાનક જ ઓચિંતી રેડ કરવામાં આવી હતી. તોલમાપ અધિકારીઓના દરોડાના પગલે અહીંયા ડીઝલ પંપ સંચાલકોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે. તોલમાપના વેરિફિકેશન વગર અને મંજૂરી વગર ડીઝલ વેચાતો હોવાની ફરિયાદો ઉઠતા આજે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાબરના મીઠા ગામે છેલ્લા ઘણા સમયથી મંજૂરી વગર બાયોડીઝલ વેચાતો હોવાની ફરિયાદો ઉઠતા આજે તોલમાપ વિભાગે અહીંયા કાર્યવાહી હાથ ધરી હતી. તોલમાપ વિભાગના અધિકારીઓએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ડીઝલ પંપને સીલ કર્યો છે. છેલ્લા ઘણા સમયથી મંજૂરી વગર અહીંયા ડીઝલ વેચાતો હોવાની ફરિયાદો ઉઠતા આખરે આજે તોલમાપ વિભાગની કડક કાર્યવાહી જોવા મળી હતી. પરમિશન વગર ડીઝલનું વેચાણ કરાતા હોવાની ફરિયાદો ઉઠતા આજે તોલમાપ વિભાગના અધિકારીઓ ત્રાટક્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બાયોડીઝલ પંપ પર ડીઝલ વેચાતો હોવાનું બહાર આવ્યું હતું અને એકાએક દરોડાના પગલે અન્ય ડીઝલ સંચાલકોને સામે પણ ફફડાટ વ્યાપ્યો છે. ડીઝલ પેટ્રોલ પંપ પર દરોડા પાડવામાં આવ્યા હતા. બાબરના મીઠા ગામે બાયોડીઝલ પંપ પર દરોડા પડતા જ અન્ય ડીઝલના પંપ સંચાલકોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે. પરમિશન વગર 5 દિવસથી અહીંયા ડીઝલ વેચાતો હોવાની જાગૃત નાગરિકોની ફરિયાદના પગલે આજે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.